વાતાવરણથી વિચાર મનને સુધારવા માટે, હા, વિચારને સુધારવા માટે આચારને સુધારવા પડે, અને આચારને સુધારવા માટે કોને સુધારવું પડે? વાતાવરણ. વાતાવરણ સુધરશે, વિચાર આચાર સુધરે, આચાર સુધરે વિચાર સુધરે. પ્રસન્ન ચંદ્રને વિચાર આવી છે, બીકોઝ આચાર, સાધુનો આચાર છે વર્ષમાં મિનિમમ 2 વખત લોચ કરાવવાનો, અને એમનું મન મસ્તક મુંડી, અને જ્યાં માથા પર હાથ ગયો, ઓ હું એમ આય, મેં કોણ, હું સાધુ, અને મેં શું આ ધંધા કર્યા? એક 2 ઘડીની અંદર તો મેં મોટું યુદ્ધ ખેલી નાખ્યું, કેટલા પંચેન્દ્ર જીવોની હત્યા કરી નાખી, રમખાણ મચાવી દીધું. ધિક્કાર છે મારા પાપને, ધિક્કાર છે મારા પાપી આત્માને. આ વિચાર જોજો. હવે જે મન 7 રાજ નીચે લઈ ગયું તું ને, લિફ્ટ નીચે જાય પછી ઉપર વાળો બટન દબાવે એટલે નીચેથી ઉપર જાય ને, બસ ધીરે 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 6ઠી 5મી કર્મ તોડવા લાગ્યા, નિર્જરા થવા લાગી, 4થી 3જી 2જી 1લી નરક, એમાંથી મનુષ્ય લોક, એમાંથી 2લો 2જો 3જો 4થો દેવલો, આયુષ્ય ઉપર ઉપર જવા લાગ્યું, અને આ ભાવધારામાં આગળ વધ્યા. અર મેં કેટલા પાપ બાંધી નાખ્યા, ધિક્કાર છે, હમણે ને હમણે હું ભગવાન પાસે જઈ અને પ્રાયશ્ચિત કરું, પ્રભુ મેં બહુ મોટું ખોટું વિચાર્યું, અશુભ વિચાર્યું, મારા પાપનું મને પ્રાયશ્ચિત આપો. આ વિચાર આચારમાં મૂકે એ પહેલા તો એમનો પશ્ચાતાપ એટલો પાવરફુલ હતો, એટલો પાવરફુલ કે પોતાનો પગ જમીન પર મૂકે એ પહેલા આત્મામાં રહેલા 4 ઘનઘાતી કર્મના ભૂક્કા બોલાઈ ગયા, સપક્ષણી મંડાઈ ગઈ, કેવળ જ્ઞાન થઈ ગયું, દુંદુભી વાગી. શ્રેણિક પૂછે છે, ભગવાન આ કોની દેવ દુંદુભી? ભગવાન કે છે, પ્રસન્ન ચંદ્રની અંતર મુહૂર્ત પહેલા 7મી નરકનું કર્મ, અંતર મુહૂર્ત પછી કેવળ. એક જ જીવમાં આટિયા પાટિયાના ખેલ છે આ, ખબર છે? આપણે નાના હતા ત્યારે આઉટડોર ગેમ આવતી, અમે દાદરમાં રહેતા અને મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જતા ને, ગોખલે રોડ પાસે સામે ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડમાં આટિયા પાટિયા. એક જણ અહીંયા અમારી સાથે, મારે અમારો આ મામાનો દીકરો દીપક, દીપક સામે બેસે, હું અહીંયા બેસું, હું નીચે, ઈ ઉપર, ઈ નીચે, હું ઉપર, આવું રમતા આજે એમ દેખાય. બસ આપણે આ સંસારમાં આટિયા પાટિયાની રમત રમી રહ્યા છીએ. ક્યારેક સારું વાતાવરણ મળે, આપ પાછા અહીંથી જેવા કારખાનામાં જાઓ એટલે જાઓ, પાછા કાલે અહીંયા આવશો એટલે આ, બસ આટિયા પાટિયાની રમત છે, ચિંતા નહીં કરવાની. મારા સાહેબ આટલા વ્યાખ્યાન સાંભળ્યા પછી પણ આ લોકો હજી સુધરતા નથી, આવું આ લોકો કહેતા હોય છે. કેમ? ઈ કે ઘરે આવો તો ખબર પડે, તમારે અહીંયા બધી ચંદન બાળા લાગતી હોય છે, ઘરે આવ્યા પછી ચંડ કૌશિક બની જતા હોય. મેં કીધું 2 ઘડીના સંસ્કાર તો પડે છે ને ચંદન બાળાના, એ રોજ 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 પડશે તો એક દિવસ સાચા અર્થમાં લાઈફ ટાઈમ માટે ચંદન બાળા બની જશે, ચિંતા નહીં કરવાની. તમને ભડકાવનારા ઘણા લોકો મળશે, યાદ રાખજો. હમણાં મેં કીધું ને, ઘણા લોકો એવા હોય છે કોકના ઘરમાં જાય, ચા પીને આવે ને ચાંપીને આવે, નહીં સમજાણું, ચા પીને આવે ને ચાંપીને આવે, ચા ઉપર મીંડું ચડે તો શું બોલાય, બસ ચાંપી આવે. આવી ચંપાઓ આ દુનિયામાં બહુ હોય છે, મળે દુનિયાને જે કેવું હોય કે, સુન્ની સબકી કરની, બધું જ બાજુ પર મૂકો, બીજું કઈ તમારાથી થાય કે ન થાય, આ 4 મહિના માટે એક નિયમ લઈને જાઓ, મને 5 દિવસ આપવાના છે, ઓનલી 5 ડેઝ જોઈએ તમારા, 5 દિવસ, 1 દિવસના કલાક કેટલા, જલ્દી, 24, 5 દિવસના કલાક કેટલા, 120, 4 મહિનાના દિવસ કેટલા, 120, રોજ તમારે મને કેટલું આપવાનું, તો કેટલા દિવસ જોઈએ મને, એક હાથે નહીં આપતા, લો આ ગોદડા લઈને આવી જશે, 5 દિવસ તમારી હાથે હોઈ જશે, એવા 5 દિવસ નથી જોઈતા, મને 5 દિવસ જોઈએ છે, પણ હપ્તે હપ્તે જોઈએ છે. કોકના રૂપિયા લીધા પછી સીધે સીધા આપી દો છો 5 લાખ, અરે યાર અત્યારે 25ની વ્યવસ્થા છે, બીજે 50ની કરું છું, પછી તને બીજા 25, એટલે લાખ તો એક પેટી પૂરી થઈ જાય, બધું હપ્તે હપ્તે આપો છો ને,
મને હપ્તે હપ્તે રોજનો એક કલાક ઓનલી વન આર રોજનો એક કલાક જોઈએ તમારો. તમારે પૂજા કરવી ન કરવી તમારો વિષય, તમારે પાઠશાળામાં જવું ન જવું તમારો વિષય, તમારે પ્રતિક્રમણમાં આવવું ન આવવું તમારો વિષય. મને ખાલી તમારે કેટલું આપવાનું, એક કલાક, એક જ. તમે એક કલાક આપો, ચાર મહિના પછી જોજો તમે ચાર કલાક ભરતા થઈ ગયા હશો. મારું પ્રવચન બે મિનિટ બાકી છે ચાર ને, એ પેલા વિરામ એટલા માટે આપું છું. મારી સૂચનાઓ છે, આજનું પ્રવચન અહીંયા સમાપ્ત કરું છું. વિતરાગ પરમાત્માને ઈચ્છામી દુકડમ.